આધાર કાર્ડ લિંકને લઈ અને મોદી સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી સિનિયર સિટીઝન જ નહીં પરંતુ શારીરિક અશક્ત વ્યક્તિઓને પણ મોટી રાહત હશે. શું છે સરકારનો નવો નિર્ણય, કેવી રીતે વૃદ્ધ બીમાર લોકોને મળશે રાહત, જોઈએ આ અહેવાલમાં. આધાર કાર્ડનો ઉપયોગ અનેક કામો કરવા માટે કરવો પડે છે. સરકારની અનેક યોજનાઓમાં આધાર કાર્ડ ફરજિયાત થઈ ગયું છે. બેંક ખાતાથી લઈને મોબાઈલ સુધી આધાર કાર્ડને દરેક જગ્યાએ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. ત્યારે શારીરિક રીતે અશક્ત લોકો માટે સરકાર તરફથી મોટી રાહત આપવામાં આવી છે. બીમાર, ઇજાગ્રસ્ત અને વૃદ્ધ લોકોને આધારમાંથી મુક્તિ આપવામાં આવી છે. યુઆઈડીએઆઈના સીઈઓ તરફથી કહેવામાં આવ્યું કે આધાર કાર્ડ ન હોવાના કારણે જે બીમાર અને ઇજાગ્રસ્ત લોકોને તકલીફ થઈ રહી હોય તેવા લોકો વગર તકલીફે બેન્કિંગ અને અન્ય નાણાકીય સેવાઓનો લાભ મેળવી શકશે. નવા નિયમોના પરિણામે વાસ્તવિક રીતે જરૂરિયાતમંદોની બેન્કિંગ સેવામાં કોઈ જ અડચણ રહેશે નહીં. મોદી સરકારે આ માટે ગેઝેટ નોટિફિકેશન જાહેર કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે મની લોન્ડરિંગ રોકવા માટેના નિયમોમાં ઓળખના વિકલ્પોની સુવિધા આપી શકાય તે માટે સંશોધન કરવામાં આવી રહ્યું છે. આ હેઠળ જે લોકોને બાયોમેટ્રિક આઇડેન્ટિફિકેશનમાં તકલીફ થઈ રહી હોય તેઓ માટે અન્ય પુરાવા માન્ય રાખવામાં આવશે. આપને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે આધાર લિંક કરવા અને તેની સાથે સંકળાયેલા કાયદા વિરુદ્ધ દાખલ અરજી પર સુનાવણી પૂર્ણ કરી લીધી છે. 38 દિવસ સુધી ચાલેલી મેરેથોન સુનાવણી બાદ 10 મેના રોજ સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. આ પહેલા માર્ચમાં પણ સર્વોચ્ચ અદાલતે 31 માર્ચ સુધી પોતાના બેંક એકાઉન્ટ અને મોબાઈલ નંબરોને આધાર સાથે લિંક કરાવવાના નિયમમાં છૂટ આપી હતી. ત્યારે સરકારના નવા આદેશથી હવે સિનિયર સિટીઝન, શારીરિક અશક્ત વ્યક્તિને મોટી રાહત મળી છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.